હેલો દોસ્તો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સાહિત્યમાં આપ સૌનું. આજે આપણે જાણીશું શામળ ભટ્ટની પદ્યવાર્તા નંદ બત્રીસીનું કથા વસ્તુ, એટલે કે આ નંદ બત્રીસી જે છે વાર્તા, એની આખી સમગ્ર સ્ટોરી કથા શું છે એને આપણે જાણીશું. જો આ સમજી લેશો તો કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવો સરળ બની જશે. પશ્ચિમ ભારતમાં આવેલા નંદનગરમાં નંદસેન નામનો નરેશ રાજ્ય કરતો હતો. એના પ્રધાનનું નામ વેલોચન હતું. પોતાના રાજ્યની પ્રજા સુખી છે કે દુખી એ જાણવા રાજા એક દિવસ રાત્રિ ચર્યા કરવા નીકળ્યો. મધરાત્રે એક ધોબીને કપડો ધોતો જોઈ રાજાને આશ્ચર્ય થયું. રાજાએ પૂછ્યું, તું કોણ છે? ધોબીએ સામો એ જ પ્રશ્ન કરતા રાજાને સમસ્યામાં પોતાનો પરિચય આપ્યો. ધોબીએ પણ પોતાનો પરિચય સમસ્યામાં આપ્યો. પછી રાજાએ તેને મધરાત્રે કપડાં ધોવા આવવાનું કારણ પૂછ્યું. ધોબીએ સમસ્યામાં જણાવ્યું કે પોતે જે સ્ત્રીના વસ્ત્રો ધુએ છે એ એટલી બધી રૂપાળી છે કે એના વસ્ત્ર પર ભ્રમણના ઝુંડે ઝુંડ ઉતરી આવે છે. એનાથી બચવા પોતે રાત્રે આનો વસ્ત્રો ધુએ છે. રાજાને સ્વાભાવિક રીતે જ રમણી વિશે જિજ્ઞાસા થઈ. ધોબીએ સમસ્યામાં જ કહ્યું, રાજસભામાં આવે કામ, તેનું જે કહેવાય નામ, રાજ્ય અન્ન જેને કહેવાય તેનું નામ વિચારો રાય. રાજસભામાં કોણ કામ આવે? પ્રધાન. અને રાજ્ય અન્નને કહેવાય ધાન, એટલે કે પ્રધાન. આ રીતે કોયડો વારંવાર આખી શામળની વાર્તાની આ વિશેષતા છે કે સમસ્યામાં આવી રીતે જણાવે છે. રાજાજી સમજી ગયો કે પ્રધાનની પત્ની ખૂબ સુંદર છે. આ જાણ્યા પછી રાજા કામ વિવેશ બન્યો. બીજે દિવસે સવારે રાજસભા ભરી રાજાએ પોતાના પ્રધાનને કચ્છમાં ઘોડા ખરીદવા જવાનો આદેશ આપ્યો. પ્રધાનની ઈચ્છા ન હોવા છતાં રાજાનો હુકમ હોય તેણે જવું પડ્યું. રાત થતો રાજા પ્રધાનના મહેલે આવ્યો, પણ દરવાને તેને પ્રવેશ તો રોક્યો. રાજાએ એને કાનનો કુંડળ આપ્યો એટલે તેણે દરવાજો ખોલી રાજાને અંદર જવા દીધો. કવેળાએ રાજાને મહેલમાં પ્રવેશ તો જોઈ ચતુર પોપટે પદ્મિનીની પરિસ્થિતિ પામી ગયો. પોપટે રાજાને સૂચક શબ્દોમાં કહ્યું, તાત તમો છો જગતના પ્રધાન, તમારો પુત્ર હું જાણું છું, નિહાળવા આવ્યા છો થર સૂત્ર. તન નથી ઘેર આ તારો, હાજર છે સુતાર, પદ્મતે તારે આશરે તમ પુત્રીને ઠાર. એટલે કે પોપટે એવા શબ્દો કહ્યા કે તમે તો જગતના તાત છો, પિતા સમાન છો, અને પ્રધાન તો તમારો પુત્ર છે, અને જરૂર તમે તો ખાલી એમનું ઘર નિહાળવા આવ્યા છો, ચિંતા કરતા આવ્યા છો કે કોઈ તકલીફ તો નથી, અને પદ્મિની તો તમારી પુત્રી સમાન છે. આ સાંભળતો પદ્મિની પોપટ પર ગુસ્સે થઈ હોય એમ બોલી, નારી નારી બોલી આણી ધીર, સાંભળ પોપટ મારા વીર, અધિક બોલું તું ના બોલીશ, ચડશે નંદ રાજાને રીશ, હુકમ રાજ્યજીનો લીજીએ પછી ઉત્તર તેનો દીજીએ, એ છે ધર્મ તરો અવતાર, જાણે સકળ વિવેક વિચાર. એટલે કે રાજા તો ધર્મનો અવતાર છે, ધાર્મિક માણસ છે, એના સામે બોલતા પોપટ તું વિચાર કર અને પછી બોલ, એને તો દરેક વિવેક ખબર છે. પદ્મિનીના આ શબ્દો સાંભળી રાજા મનોમન શરમાયો અને અયોગ્ય આચરણ કરી શક્યો નહીં. સ્નાન કરી રાજા જમવા બેઠો. ભાત લેવા માટે રાજાએ જ્યારે પદ્મિની સામે જોયું ત્યારે માનિનીએ વર્ષ્યું છે, મન હજી કામ અકળો છે. રાજન, રાજાને બોધપાઠ આપવાના ઉદ્દેશથી પદ્મિનીએ તાંબાના પાત્રમાંથી ઉજ્જવળ રંગનો, રૂપાના પાત્રમાંથી પીળા રંગનો, સોનાના પાત્રમાંથી લીલા રંગનો, પિત્તળના પાત્રમાંથી કસુંબી રંગનો અને માટીના પાત્રમાંથી કાળા રંગનો એમ પંચરંગી ભાત પીરસ્યો. અલબત્ત
પાંચે રંગના ભાતનો સ્વાદ તો સમાન જ હતો. સુજ્ઞ સમ્રાટ સમજી ગયો, જમે કોડિયો રંગ વિવેક, મુખમાં સ્વાદ આવે છે એક. એટલે કે ભલે આ ભાતના કલર અલગ છે, પાત્રો અલગ છે, પરંતુ દરેકમાંથી સ્વાદ તો એક જ આવે છે. એવી રીતે ભલે સ્ત્રીઓ અલગ દેખાય છે, પરંતુ સ્વાદ તો એક જ આવે છે. પદ્મિની આરા આ શું સૂચવવા ઈચ્છે છે તે રાજા પામી ગયો અને શરમાવ્યો. પછી પદ્મિનીએ સફેદ ધામ રાતી કાબરી ગાયને દોઈને જુદા જુદા પાત્રમાં દૂધ રાખ્યું. પ્રત્યેક પાત્રના દૂધનો રંગ પણ એક જ છે. કવિ શામળ કહે છે, અડધું મન પોપડથી ગળ્યું, અડધું નારી ગુણથી ગળ્યું. ઉઠ્યો ભોજન સંપૂર્ણ કરી, આપ્યું બીડું શુભ સુંદરી. ઈશ્વરે બેઉના ધર્મ રાખ્યા એવું જાણી રાજા પ્રસન્ન થઈને પદ્મિનીને અમૂલક અંગૂઠી આપી બહાર આવ્યો. દ્વારપાળ પાસે આવી રાજાને કુંડળ પાછા માગ્યા, કેમ કે જે કામ તે કરવા આવ્યો હતો તે કામ તે થયું ન હતું. દ્વારપાળે કહ્યું, ગોવાળ તો પાણી દેખાડી કોઈ પાણી ન પીએ એમાં ગોવાળનો શો દોષ. રાજા એની હોશિયારી પર ખુશ થયો ને કુંડળ ઉપરાંત પોતાની કિંમતી શાલ પણ ભેટ આપી. બીજી બાજુ પાંચે પણ પૂરી થતો પ્રધાન અક્ષ એટલે કે ઘોડા ખરીદવા જે ગયો હતો એ પાછો ફર્યો. પોતાના મહેલમાં પ્રવેશતો જ એણે દ્વારપાળના કાનમાં 9 કોટીનો કુંડળ ને એના ખભા પર 1.25 લાખની શાલ જોઈ ઘરમાં આવી પદ્મિની અને પદ્મિનીના હાથમાં રાજાની વીંટી જોઈ. આ બધું જોઈને વેલોચનના મનમાં અંતરમાં અગન જ્વાળા પ્રગટી એનો અણસાર આવતો પોપટે સ્પષ્ટતા કરી. જે વિલોચન હતો એને ખ્યાલ આવી ગયો કે આ રાજાના જ કુંડળ છે અને રાજાની જ શાલ છે અને આ રાજાની જ વિંટી છે જે પદ્મિનીના હાથમાં હતી. જાર આવ્યું તે જનક જ થયો, પસલી આપી મંદિર ગયો. કહી બહેન મુખ આણી વાલ, આપી વિંટી આપી શાલ. તે વાતે સૂરજ સાખીઓ, સતીનો ધર્મ રાયે રાખ્યો. સાચી વાત કહું તમ સાથ, કહો તો અગ્નિમાં ગાલું હાથ. પદ્મિનીએ પણ પતિને પ્રેમપૂર્વક સગડી સાચી વાત કહી. પરંતુ પદ્મિની ને પોપટ જેમ સ્પષ્ટીકરણ કરતા ગયા તેમ તેમ પ્રધાનનો ક્રોધ વધતો ગયો. પરંતુ તે લાચાર હતો, શું કરવું તેની દ્વિધા હતી. એને મારું કે હું મરું, ભારે દુઃખ હૃદય કેમ ધરું. એને મારું તો કોપેરાય, પ્રધાન પણ તો મારું જાય. આવી પરિસ્થિતિમાં શું થઈ શકે. પ્રધાને વિચાર કર્યો કે રાજાને દુઃખ દઈને હળવે હળવે વેર લઈશ. આવું નક્કી કરી પ્રધાને પત્ની પદ્મિનીનો ત્યાગ કર્યો. આ વાત જાણી રાજાને ખૂબ દુઃખ થયું. એકાદ વર્ષ વીત્યું. એક વખત રાજાને પ્રધાન શિકાર કરવા ગયા હતા. રસ્તામાં નયનાવતી નામનું નગર આવ્યું. પ્રધાનના સસરા નેન કમલચા અહીં રહેતા હતા. તેમણે આદરપૂર્વક રાજા અને પ્રધાનને પોતાને ઘેર બોલાવ્યા. જમી પરવારી નેન કમલચા પદ્મિની નંદ તથા વેલોચન ચોપાટ રમવા બેઠા. પિતા પુત્રી સાથે થયો ને સાથે સામે પક્ષે પ્રધાન અને રાજા રમવા બેસે. નેન કમલચા જાણતા હતા કે જમાય રાજાના મનમાં પદ્મિનીના સતીત્વ સંદર્ભે શંકા છે. તેથી પાસા નાખતા એ શંકાને નિર્મૂળ કરવા તેઓ બોલ્યા, ગંગોદક જેવું નિર્મળ અને પવિત્ર મારું કુળ હોય તો મારા ફેંકેલા પાસા પોબારા પડજો. ગંગોદક એટલે કમળ જેવું પવિત્ર. શેઠના પાસા પોબારા પડે. રાજાએ કહ્યું, હંસ સરોવરે ગયો, અમૃત જોયું, છતાં પીધા વગર પાછો ફર્યો. આ મારી વાત સાચી હોય તો મારા પાસા પોબારા પડજો. પાસાએ સાચાની સાખ પૂરી. પછી પદ્મિનીનો વારો આવ્યો. તે બોલી, સિંહની મૂછ, બોરિંગ મણી,
કૃપણ નું ધન અને સતી સ્ત્રી જીવતો હોય ત્યાં સુધી પરાયા હાથમાં જતા નથી. એ સાચું હોય તો મારા પાસા પુબારા પડજો. પાસા અનુકૂળ પડે. છેલ્લે પ્રધાન બોલ્યો, જે માર્ગે સિંહ ગયો હોય તે અપાર તૃણ એટલે કે ઘાસ ઊભું હોય તે તૃણ સુકાય. મારી ધારણા સાચી હોય તો મારો પાસો પુબારા પડજો. પ્રધાનના પાસા પુબારા ન પડે. આવું એક બે વાર નહીં, પાંચ પાંચ વાર બનવા છતાં પ્રધાનની શંકા નિર્મૂળ ન થઈ. પ્રધાનનો પાસો પુબારા ન પડે. આવું એક બે વાર નહીં, પાંચ પાંચ વાર બનવા છતાં પ્રધાનની શંકા દૂર થઈ નહીં. રાજા અને પ્રધાન પાછા ફર્યા. માર્ગમાં વાવ આવી. તરસ લાગતા રાજા પહેલા વાવમાં ઉતરી ગયો. પાણી પીને પ્રધાનના મનનું સમાધાન કરવા એણે વાવની દિવાલ પર લખ્યું, માંસાહારી વાઘ બધાનો વધ કરે છે પણ તે કોઈ પોતાના બચ્ચા ખાતો નથી. પાણી પીવા વાવમાં આવેલો પ્રધાને આ વાંચ્યું. તેણે નીચે લખ્યું કે સાચો હતો તો કપટ કરી મારા ઘેર કેમ ગયો? ભૂખ્યાને કશું અભૂજ્ય નથી તેમ જાળને મન કોઈ પુત્રી નથી. પ્રધાન પાછો ફરતો રાજા ફરી વાવમાં ગયો. તે પ્રધાનનું લખાણ વાંચી શંકા નિર્મૂળ થઈ નથી એવું જાણી પુનઃ દુહો લખ્યો. રાજાને પ્રધાન વચ્ચે દુહા દ્વારા દલીલબાજી ચાલી. આમ છતાં પ્રધાનની શંકાનું સમાધાન ન જ થયું. થાક્યો પાક્યો રાજા નંદ પ્રધાનના ખોળામાં મસ્તક મૂકી નિશ્ચિત બની ઊંઘી ગયો. વેરની આગથી બળતા પ્રધાને નિંદ્રાધીન નરેશની ઠંડા કલેજે હત્યા કરી એનો મૃતદેહ ચંપા વૃક્ષ પાસે દાટી રાજાના અશ્વને છૂટો મૂકી છાનોમાનો નગરમાં પ્રવેશ કર્યો. ચંપાના ઝાડ પર રહેલા એક માળીએ છુપાઈને આ ઘટના નિહાળી પણ મોટા માણસોની વાતમાં માથું ન મારું એમ માની આ વાતને મનમાં દબાવી દેવાનો પ્રયત્ન કર્યો. દુષ્ટ પ્રધાન તો જાણે કશું જ બન્યું નથી ને પોતે રાજા વિશે કશું જાણતો જ નથી એવો દેખાવ કરવા લાગ્યો. રાજા રાજમહેલ ગયો ને રાજા સૂએ છે કે જાગે છે એવી પૃચ્છા કરવા લાગ્યો. એ દરમિયાન રાજાના અશ્વ એકલો પાછો પડતા સૌ ચિંતિત થયા ને રાજાની તપાસ કરાવી. એક મહિનો વીતવા છતાં રાજાની ભાળ ન મળતો નંદના પુત્રને ગાદીએ બેસાડવામાં આવ્યો. પ્રધાન પદે વેરોચન ચાલુ રહ્યો. શુક પ્રધાનના પાપને ભૂલી ગયો પણ જેવું લૂણ ખાધું તેની ચાડી ન ખાવી એવું નક્કી કર્યું. એટલે કે જે માળી હતો એણે નક્કી કર્યું કે આપણે જેનું લૂણ ખાધું છે એને આપણે કહેવું નથી. ચોકીદારે પણ કશું કહ્યું નહીં. એક વર્ષ પસાર થયું. એક દિવસ પેલો માળી પુષ્પ પહોંચાડવામાં મોડો પડવાથી પ્રધાને તેનો દંડ ફટકાર્યો. આથી ક્રોધિત થયેલો માળીએ પોતાની પત્નીને પ્રધાને કરેલા ખૂનની વાત કરી. જો કે પછી આ વાત કોઈને પણ ન કરવા કહ્યું. માળીની મના છતો માલણના પેટમાં વાત રહી શકી નહીં. એણે એ વાત રાજરાણીને કરી અને રાજરાણીએ રાજકુમારને. રાજકુમારે માલવણની વાત સાચી માની ચંપરા વૃક્ષ નીચે ખોદાવતો રાજાના અસ્થિ નીકળ્યા. રાજાના અસ્થિનું ગંગામાં વિસર્જન કરવામાં આવ્યું અને પ્રધાનને જેલ ભેગો કરવામાં આવ્યો. પ્રધાને આખરે રાજાની હત્યા કબૂલી. કારણ પૂછતો તેણે કહ્યું કે રાજાએ તેને ઘોડા ખરીદવા માટે બહાર મોકલી પદ્મિની સાથે જાર કર્મ કર્યું હતું. પદ્મિની પોપટ ને નરેશ ત્રણે ના જવાની ના છૂટકે પોતે આ કામ કર્યું પડ્યું છે એ રીતે એણે નિર્દોષ છે એવી વાત કરી. રાજા જો દોષિત હોય તો રાજકુમાર પ્રધાનને માફ કરવા તૈયાર હતો. પોપટને સાક્ષી આપવા બોલાવી સમ આપી સાચી હકીકત કહેવા જણાવવામાં આવ્યું. પોપટે કહ્યું કે રાજા આવ્યો હતો તો જાર બુદ્ધિથી પરંતુ પોતાની શીખ અને પદ્મિનીની બુદ્ધિને કારણે નિષ્કલંક રહ્યો. ઉલટાનો પસલી આપીને એટલે કે વિંટી આપીને ગયો. પ્રધાને કહ્યું
કે પોતે પોપટને માર્યો હતો તેથી ખોટી સાક્ષી આપે છે. પછી પદ્મિનીને જુબાની આપવા બોલાવવામાં આવે, તેણે પણ સોગંદ ખવડાવી સાચી હકીકત જણાવવા કહેવામાં આવ્યું. પદ્મિએ પ્રારંભમાં સ્પષ્ટતા કરતા કહ્યું કે સતી ક્યારેય જૂઠું બોલે નહીં. પોતાનું સતીત્વ સિદ્ધ કરવા પદ્મિની કાચા સૂતરે ને તાંતણે હાથીને બાંધવા, અગ્નિ પ્રગટ કરી તે પર ખીર રાંધવા ને પોપટ કામો બાંધવા તૈયાર થઈ. પદ્મિનીનો શંકાશીલ પતિ પ્રધાન બોલે કે કોઈ સ્ત્રી વણ પગે મેરું ચડે એ સ્વયં અગ્નિ પ્રગટાવી ખીર રાંધે તે સતીને શુરી કહેવાય, હાથીને કાચા તાંત્રે બોધે તે તો તે સ્ત્રી ચરિત્ર ગણાય, પદ્મિની જૂઠી છે. પદ્મિનીએ પતિને પૂછ્યું કે પોતે શું કરે તો તે તેના સતીત્વનો સ્વીકાર કરે. પ્રધાને કહ્યું જો મૃત્યુ પામેલા નરેશ નંદને સજીવન કરે તો તેના સતીત્વની ખાતરી થાય. પદ્મિનીએ પરમેશ્વરને પ્રાર્થના કરી. ભયંકર કડાકો થયો, પાતાળ ફાટી દેવરૂપ ધારણ કરી શેષનાગ આવ્યા. પદ્મિનીને અમૃત કૂપ આપી ચંપાના વૃક્ષ નીચેથી નંદના અસ્થિના કોઈ કટકા પર અમૃતનો છંટકાવ કરવા કહ્યું. ચંપાના વૃક્ષ નીચેથી અસ્થિનો એક ટુકડો મળ્યો, તેના પર ચીર ઢાંકી અમૃતનો છંટકાવ કર્યો. ત્રણ ઘટિકા જતો રાજા નંદ બેઠો થયો. પોતાના પ્રધાનને બંધનમાં જોઈ રાજાને રાજકુમારને કારણ પૂછ્યું. રાજકુમારે વિગતે વાત કરી. રાજાએ કહ્યું જોતામાં છે મારો વાંક, શું કરે એ બાપડો શંખ, અતિ અઘટિત મેં આચરણ કર્યું એને તેથી દુઃખ સાગર ભર્યું. સ્ત્રી વેર દવ નવ થાય, કામ અજીત તે નવ જીતાય. એ શું જાણે સતી ને રાય, નિસંશય મને કેમ એનું થાય. ભલે એણે માર્યો છે મને, ભલો ન્યાય તો સૂજ્યો તેને. એમ કરતો સતી પણ સિદ્ધ થયું, કલંક એ નારીનું ગયું. હવે એને મારશો માં, હોનાર વસ્તુ તે મિથ્યા ન હોય. નરેશ નંદ પ્રધાનને માફ કરી સરપાવ આપ્યો, પુત્રને રાજગાદી આપી. પ્રધાનને પસ્તાવો થયો, તેણે હાથ જોડી નતમસ્તકે પોતાનો ગુનો કબૂલી લીધો. રાજાએ એને પદ્મિની સોંપી, વેરોચને નિષ્કલંક નારીને મોતીથી વધાવી પ્રેમપૂર્વક અપનાવી લીધી. પછી રાજા પોતાનું શેષ જીવન એ જંગલમાં તપસ્યામાં પસાર કરવા લાગ્યો. અંતે શામળ નંદ બંત્રીસિંહને અંતે કહે છે કામિનીને જીતી જેણે જુગ બધો જીત્યો તેણે. છેલ્લો અક્ષર કહું છું સહી, પર નારી સંગ કરવો નહીં. એટલે કે આ આખી વાર્તાનો ઉપદેશ એ છે કે કામિની એટલે કે જેણે કામ ક્રોધને જીતી લીધા તેણે આખો જગ જીતી લીધો, અને પર સ્ત્રીનો કદી સંગ કરવો નહીં. પ્રસ્તુતકર્તા ડોક્ટર શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.